જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું કેવડિયામાં બનેલ બે આદિવાસી યુવાનોના મોતની ઘટના મામલે. હવે કોંગ્રેસના દિગ્ગજ અને પૂર્વ નેતા વિપક્ષ સુખરામ રાઠવા ચેતર વસાવાના સમર્થનમાં આવ્યા છે. જી હા, આજે એક તરફ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યના આદિવાસી વિસ્તારોમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે, ત્યારે નર્મદા જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસ નથી ઉજવાયો. કારણ કે કેવડિયામાં 3 દિવસ અગાઉ બનેલ ઘટના કે જેમાં 2 આદિવાસી યુવાનોના બેરહેમીપૂર્વક માર મારવાને લઈને મોત નિપજ્યા છે અને જીવ ગુમાવનાર આ બંને યુવાનોને માર મારવા પાછળ જે જવાબદાર છે, જે ગુનેગાર છે, તેવા લોકોના નામ પોલીસ FIRમાં લખે તેવી માંગ સાથે આ બંને યુવાનોના પરિવારને ન્યાય અપાવવા મેદાને પડેલા ચેતર વસાવાએ આજે નર્મદા બંધના આપેલા એલાનના નિર્ણયને પૂર્વ નેતા વિપક્ષ કોંગ્રેસના પીઢ નેતા સુખરામ રાઠવાએ આવકાર્યો છે. સુખરામ રાઠવાએ કહ્યું કે ચેતરભાઈએ નિર્ણય લીધો છે, વ્યાજબી છે. હું પણ ચેતરભાઈની જે વાત છે, જે માંગ છે, એની સાથે છું. ટૂંકમાં 1-2 દિવસમાં જેને નુકસાન થયું છે એવા આદિવાસી પરિવારની મુલાકાત લેવાનો છું, હકીકત મેળવવાનો છું કે કોના પાપે, કોના ભાગે, કયા કારણોસર આ 2 યુવાનોના મોત થયા અને દોષિતોને દંડ મળે ત્યાં સુધી અમે ચેતરભાઈને ભેગા થઈને લડત લડવાના. શું કહ્યું સુખરામ રાઠવાએ, આવો સાંભળીએ. નર્મદામાં, ખાસ કરીને કેવડિયા અને રાજપીપળા તરફના ભાગમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ભાઈ શ્રી ચેતર વસાવાએ આદિવાસીઓના જે 2ના મોત થયા, ખૂન થયા, એની સાંત્વનાના ભાગરૂપે આદિવાસી અધિકાર માટે, આદિવાસીઓ ન્યાય માટે લડત આપવા માટે 9 ઓગસ્ટ બીજા વર્ષે પણ આવવાની છે, વર્ષો વર્ષ આરતી રહેવાની છે. પણ આ આદિવાસીઓનો જે પ્રસંગ છે, મયત પછીનો જે પ્રસંગ છે, એને જે ન્યાય આપવાની વાત છે, એ વારે ઘડી નથી આવવાની. અને એટલા માટે ચેતરભાઈ જે નિર્ણય લીધો છે એ વ્યાજબી છે. હું પણ ચેતરભાઈની જે વાત છે, એની જે માંગ છે, એની સાથે છું. ટૂંકમાં 1-2 દિવસમાં હું પણ ત્યાં જેને નુકસાન થયું છે એવા આદિવાસી પરિવારની મુલાકાત લેવાનો છે, હકીકત મેળવવાનો છું કે કોના પાપે, કોના ભાગે, કયા કારણોસર આ 2 યુવાનોના મોત થયા અને દોષિતોને દંડ મળે ત્યાં સુધી અમે ચેતરભાઈને ભેગા થઈને લડત લડવાના. પૂર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકન જરૂર દબાવો.